उत्तम उदाहरण सूरतनी नवी सिविल हॉस्पिटलना तबीबोए साबित करीने बतावी छे। नेत्रंगसी नवी सिविल हॉस्पिटल खाते गंभीर हालत में लवायेली प्रसूता ने 7 दिवस की सतत सारवार आपी कोमामांथी बहार लावामां आवी, ज्यां 15 डॉक्टरों की टीम सतत 7 दिवस सुधी सारवार करी महिला दर्दी ने मौतना मुंहमांथी बहार काढ़ी उत्तम उदाहरण पूरू पाड्युं हतुं। सूरत नवी सिविल हॉस्पिटल गायनेकोलॉजिस्ट डॉक्टर केदार त्रिवेदी कहूं कि प्रसूति महिला ने नेत्रंग लाया तेरे रोशनी की तबियत गंभीर हालत में प्रसूति में वधु पड़त लोही वही जवाने कारण पल्स बीपी डाउन थी गयु, हृदय ने असर थी थी। रोशनीबेन आ बीजी प्रसूति थी और झगड़िया में प्रसूति थी गया बाद गंभीर हालत में सूरत नवी सिविल हॉस्पिटल में लाया था। रोशनीबेन वसावा जेमनी डिलीवरी झगड़िया सेवा रूरल खाते थयेली हती, जे नेत्रंगना वसनी छे, त्यां आगळ डिलीवरी समय अत्यंत वधारे लोही वही जता दर्दीनी हालत अत्यंत गंभीर हती। त्यांथी ते लोको तात्कालिक धोरणे 108 अहींया पेशंट लई आवेला, त्यारे एनुं पल्स ब्लड प्रेशर ऑक्सिजન બધું જ તે ડાઉન થઈ ગયેલું હતું અને પેશન્ટ નિયર કોમા જેવી કન્ડિશનમાં અમારી પાસે મળેલું હતું। ત્યારબાદ અમે બ્લીડિંગ બંધ કરવા માટે એને પેકિંગ કરેલું અને બ્લડ પ્રેશર ઉપર લાવવાના ઇન્જેક્શન વાઝો પ્રેશર અને બ્લડ વહી ગયું હોવાથી બ્લડ ટ્રાન્સફ્યુઝન આ તમામ આપ્યા બાદ પેશન્ટને 2 દિવસ પછી કોમામાંથી રિવાઈવ કર્યું અને 7 દિવસની ઓબીઆઈસીયુની સારવાર પછી આજે પેશન્ટ પહેલાં કરતાં ઘણું સ્વસ્થ છે અને અમે એને વોર્ડમાં શિફ્ટ કરવાના છીએ। તો સવારે બાળક ઓફ થયેલું હતું એટલે 10 તારીખે ડિલિવરી કરાવી, પછી ત્યાંના ડૉક્ટરે કીધું કે કન્ડિશન ખરાબ થઈ જશે એના, એટલે મન કીધું એટલે મેં ડાયરેક્ટ અહીંનો અનુભવ હતો સિવિલનો એટલે મેં તાત્કાલિક શિફ્ટ કરી દેવાયેલું। પછી અહીંયા ત્યાંથી કન્ડિશન એકદમ જ ખરાબ હતી ને અહીંયા તો પછી મારાથી રહેવાય એ કન્ડિશનમાં નહોતું, એટલે સાહેબે મન કીધું કે છેલ્લા ટકા હું પ્રયત્ન કરીશ, બાકી આ પેશન્ટ કોઈ દિવસ બચે એવું કન્ડિશનમાં નહોતું ને આ ડૉક્ટરો આપણા ભગવાન છે એ તરીકે હું માનું છું। સિવિલ હોસ્પિટલના 15 ડોક્ટરોની ટીમ સતત 7 દિવસ સુધી રોશનીની વસાવાને સારવાર આપી કોમામાંથી બહાર લાવી છે। 7 દિવસ સુધી આઈસીયુમાં રાખી ગાયનેક તબીબોએ બ્લડ વેન્ટિલેટર સપોર્ટ સાથે મોનિટરિંગ કરી તેમજ 15 બ્લડની બોટલો ચડાવવામાં આવી। હાલ રોશનીબેનની હાલતમાં સુધારો થતાં આઈસીયુમાંથી જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવશે। જોકે સમયસરની યોગ્ય સારવારને લઈને રોશનીબેનને મોતના મોમાંથી બહાર કાઢી છે। ડોક્ટરોને પૃથ્વી પર ભગવાન કેમ કહેવામાં આવે છે તેનું ખરા અર્થમાં સાબિત કરી બતાવ્યું છે। આનંદ ગુરવ, સુરત। આગળ વાત કરી અમરેલીની, તો અમરેલી ખાતે રાજુલાના ડુંગર ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી હતી, જ્યાં લગ્ન પ્રસંગના જમણવારમાં 200 ઉપરાંતના લોકો ફૂડ પોઈઝનિંગ થતાં